Shree Swaminarayanaya Namaha. Om Shree Swaminarayanaya Namaha. Om Shree Swaminarayanaya Namaha. सर्वे भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। युवा सभा में पीयूडासी घनश्याम महाराजना वाहला पूज्यपाद गुरुजीना कृपापात्र एवं युवान भक्तों घड़तर माटे सिलेबस में जे नक्की करेलो छे कोर्स ते प्रमाणे आवो भक्तो अपना आत्माने बळ मळे अने बळवान बनेलो आत्मा मुक्तिना मार्गे आगळ वधी सके एना माटेनी आ अद्भुत वातो श्रवण करिए। कल्याण कणिका मां प्रकरण पहलू कणिका 77 नंबर नी पूज्यपाद गुरुजीए अद्भुत बात करी छे, ज्यां सुधी महाराज ने प्रगट समझ्या नथी त्यां सुधी महाराजना स्वरूपनू यथार्थ सुख आवे ज नहीं। पहली बात तो अपना दरेक शास्त्र में भगवान मळे पण जो भगवान ओळखाय नहीं तो भगवान मळ्या छे एनु सुख ज आवतुं नथी, एनु फळ ज मळतुं नथी। भगवान मळे एना करता पण भगवान ने ओळखवा ए अधिक महान प्राप्ति छे। ए भगवान ने ओळखवा एटले शुं? पूज्यपाद गुरुजीए आ नानी एवी कल्याणनी कणिका एमां केटली अद्भुत अलौकिक वात करी। भगवानने प्रगट समझवा एज भगवाननी पाक्की ओळखाण छे। भगवान करतुम अकर्तुम अन्यथा करतुम समर्थ छे। भगवान सर्वकर्ता छे एटले के जे कंई थई रह्युं छे एना करनारा भगवान छे। एवज रीते भगवान सर्वत्र छे। सर्वत्रनो अर्थ एटले के आ पृथ्वीना कण कण में क्षण क्षण में बधी ज जग्याए भगवान छे छे अने छे ज। आपणे नथी अनुभवी सकता ए आपणी आँखनी माइक वृत्ति छे, नबळाई छे, पण भगवान तो छे ज। दूधना कया बूंद में घी नहीं, दूधना दरेक बूंद में घी तो समायुज छे, पण ए घी ने आपणे नथी ओळखी सकता ए आपणुं अज्ञान छे। एवी रीते परमात्मा प्रगट छे, एने प्रगट समझवाना अनुभववाना छे एज भगवाननी साची ओळखाण छे। आपणा आदिगुरु मुक्तानंद स्वामी तो प्रगट भक्तिना उपासक छे, प्रगट भक्तिना हिमायती संत छे। आरती में पण तमे जुओ पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे, ए प्रभु जे दर्शन करशे काल कर्मथी छूटी कुटुंब सहित तरसे। जय सदगुरु स्वामी। केटलाक अज्ञानी लोको
મુક્તાનંદ સ્વામીની મહાનતા ન સમજી શકવાને કારણે અત્યારે હમણાં હમણાં એવા તર્ક વિતર્ક કરતા થયા છે કે સ્વામીએ આરતી લખી પણ એમાં સદગુરુ ભાવથી જ આરતી લખી છે, ભગવાનનો ભાગ પરમેશ્વરપણાનો ભાવ એમાં દેખાતો નથી. અરે આ લોકો ને આટલી ખબર નથી. આ આરતીમાં આપણે ગાઈએ છીએ પુરુષોત્તમ પ્રગટનું. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રગટ પુરુષોત્તમ જાણ્યા છે. કેટલો અપાર અહોભાવ સ્વામીના હૃદયમાંથી ઢોળાતો હશે કે આજે 200 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો લાખો મંદિરમાં નિત્ય એક સરખી એક જ આરતીનું ગાન થાય, આ મુક્તાનંદ સ્વામીના હૃદયથી નીતરેલો ભાવ છે એનું પરિણામ છે. સ્વામી એમ કહે છે, પ્રગટ એવા પુરુષોત્તમ નારાયણ એમના જેણે ભાવથી દર્શન કર્યા એને ઓળખી લીધા, કાળકર્મથી છૂટી અને કુટુંબ સહિત મુક્તિને પામી ગયા. મુક્તિનો ઉપાય પણ એ જ છે. આ જ વાતને દ્રઢ કરવા માટે, સમજવા માટે, એટલે કે પરમેશ્વરને પ્રગટ ઓળખવા એ જ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. એના માટેનું વચનામૃત ગઢપુર અંત્ય પ્રકરણનું બીજું, જેનું ટાઇટલ છે સર્વે અર્થ સિદ્ધ થયાનું, એટલે કે મુમુક્ષુને આ વાત સમજાઈ જાય તો બધી જ વાત સમજાઈ ગઈ. સામાન્ય ભાષામાં કહેવું હોય તો માસ્ટર કી જેના હાથમાં આવે ને એ બધા તાળાને ખોલી શકે, એમ આ કી, આ સમજણ જેને મળી જાય ને એ બધી વસ્તુને સમજી શકે. અને પ્રગટ ગુરુરૂપ હરિનું એ કયું તત્વ છે? પ્રગટની ઓળખાણ, પ્રગટની પહેચાન. આવો આ નાનકડું વચનામૃત આપણે સમજીએ અને શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે સંવત 1882 જ્યેષ્ઠ સુધી છઠને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોટ ઉપર બિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાઘને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી, તેનું શું કારણ હશે? પ્રશ્ન અદ્ભુત છે. આ પ્રશ્નમાં ચાર બાબત એટલે કે ચાર પ્રશ્નો સમાયેલા છે, તમે આ સ્લાઇડમાં જોઈ શકશો. આ એક સ્લાઇડ એટલા માટે બનાવી છે કે આ પ્રશ્ન આખો સમજીએ. કલ્યાણના માર્ગે મુમુક્ષુને વિઘ્નરૂપે આવેલા આ ચાર મહાન પહાડો છે. પહેલી વાત, જીવના હૃદયમાંથી જગતનું પ્રધાનપણું મટતું નથી. ગમે એટલો સત્સંગ કરીએ તેમ છતાં પેલી વાત છે ને, 2 રૂપિયાનો મૂળો લીધો હોય અને ખાધો હોય પછી એના ઉપર મેવા મીઠાઈ મેસૂબ મિષ્ટાન ગમે એટલા ખાઈને, મોંઘા મોંઘા મિષ્ટાન જમે ને તેમ છતાં ઓડકાર તો મૂળાનો જ આવે. એવી રીતે આપણે સત્સંગ તો કરીએ છીએ પણ કરોડો જન્મથી અવળી ઘેડ પડી ગઈ છે ને. અનાદિકાલ તો જીવાહા માયા પરિવેષ્ટિતા, એવી રીતે અંતરમાંથી જગતનું પ્રધાનપણું, જગતના વ્યવહારનું પ્રધાનપણું, જગતના સંબંધીનું પ્રધાનપણું મટતું નથી. સમય આવે ને સ્ત્રી પુત્ર ઘર બાર વ્યવહાર વેપાર એમાં જેવી પ્રીતિ પ્રતીતિ છે ને એ ભગવાનમાં નથી થતી.
બીજા નંબરનો પ્રશ્ન, પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. મહારાજ કેટલી સરસ છણાવટ કરે છે. પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, સત્સંગ કરી કરીને સાંભળે છે, અનુભવે છે. હમણાં આ કોરોના વાયરસનો વ્યાપ ચાલ્યો છે, આખી દુનિયાને બ્રહ્મજ્ઞાન પ્રગટ થયું છે. કહેવાતા નાસ્તિક લોકો પણ હવે આસ્તિક બની ઈશ્વરની આરાધના ઉપાસના કરવા લાગ્યા છે. પણ શું આ જ્ઞાન આત્માનું જ્ઞાન છે કે ખાલી ઇન્દ્રિય પૂરતું જ્ઞાન છે? તમે સમજી શકો છો? બસ એવી જ રીતે આપણે સત્સંગ કરીએ છીએ, સત્સંગની વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, પરમેશ્વર સર્વકર્તા છે, સુખના સિંધુ છે, સુખના સ્ત્રોત છે, પરંતુ તેમ છતાં ભગવાનમાં ચિત્ત ચોંટતું નથી. અને ખરેખર જો ભગવાનને સુખના સિંધુ જાણ્યા હોય, જીવનો સ્વભાવ એવો છે જેમાં માલ મનાઈને એમાં એનું ચિત્ત સહેજે ચોંટે ચોંટે ને ચોંટે, અને ચિત્ત ચોંટ્યું નથી એનો મતલબ કે જી માલ પણ મનાણો નથી. કેવો વિરોધાભાસ! વાત કરીએ છીએ ભગવાન સુખના સિંધુ છે, પણ મન ચોંટ્યું નથી. પ્રશ્ન છે, સમજાણો તમને? ત્રીજો મુદ્દો અને પ્રશ્ન, આટલું બધું કરે છે તેમ છતાં હૃદયમાં સત્સંગ મુખ્ય થતો નથી. અને છેલ્લો અને અતિ મહત્વનો મુદ્દો, ધન સ્ત્રીયાદિક પદાર્થમાંથી પ્રીતિ મળતી નથી તેનું શું કારણ છે? મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે. મુક્તાનંદ સ્વામી એનો જવાબ આપ્યો છે કે મહારાજ, વૈરાગ્ય નથી ને એટલે જ જગતમાંથી પ્રીતિ તૂટતી નથી અને પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી, તમે કહો છો એ વાત તો સાચી, પણ અમને તો એમ ભાસે છે. મહારાજે એટલો સરસ મજાનો જવાબ આપ્યો છે. કલ્યાણના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ માટે દીવા દાંડી સમાન છે. શ્રીજી મહારાજની થોડી વાત વાંચીએ અને સમજીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જેને સત્સંગ થતા થતા જેવો અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું જ નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તેજ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય છે, ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય છે, અને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય છે, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજવું હોય તેને, પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખવું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિ ક્ષીણ પડી જાય. જેમ કોઈ ગ્રહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિશય રૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય? તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થઈ જાય ત્યારે થઈ જોઈએ. ભગવાન શ્રીહરિની જવાબ આપવાની રીત અલૌકિક છે. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલા આપણે આખી વાત સાંભળી લઈએ પછી સમજીએ મુદ્દાવાર. અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. આગળ જેટલા પ્રશ્ન છે એકે એક પ્રશ્નના એકે એક મુદ્દાને લઈ મહારાજ જવાબ આપે છે. અને સર્વસાધનના ફળરૂપ તો સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે, અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજ્ઞને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાવ છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી
તે તો અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો લો. શા માટે જે જેવી શ્વેતદ્વીપમાં સભા છે, જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. મહારાજે સોગંધ ખાધા છે, સોગંધ તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વેને એવું અલૌકિકપણું સમજાતું નથી. શબ્દ સાંભળજો, સર્વેને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના બીજે પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ તો એ છે જીવે એક એનું કારણ તો એ છે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે, જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો છતે દેહે જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે આ વાર્તા અતિશય ઝીણી છે અને બીજાને તો સમજામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે, એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢપુર અંત્ય પ્રકરણનું બીજું થયું. મહારાજે આખો જવાબ આપ્યો ને એમાં પણ ચાર મુદ્દા છે, તમે આ સ્લાઇડમાં જોઈ શકશો. પહેલા નંબરનો મુદ્દો, સત્સંગમાં જીવ જ્યારે આવે ને ત્યારે એનું અંગ બંધાય છે, એ અંગને પોતે ઓળખી રાખવું જોઈએ. અંગ એટલે કોઈને કથાનું, કોઈને કીર્તનનું, કોઈને સેવાનું, કોઈને સમજણનું, આ અંગ એક બંધાય એ અંગને ઓળખી રાખે. પછી મહારાજે કેવી સરસ વાત કરી, મહારાજ એમ કહે છે કે પોતાનું અંગ ઓળખ્યું હોય અને જ્યારે કામ ક્રોધાદિક કરીને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો કામાદિ ક્ષીણ પડી જાય છે. જીવના હૃદયમાંથી ભગવાનનું પ્રધાનપણું થવા નથી દેતા, એમાં વિક્ષેપરૂપ હોય તો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ અંતઃશત્રુઓ જ છે ને. મહારાજે કેટલી સૂક્ષ્મ વાતને પકડી છે, જીવના હૃદયમાંથી જગતનું પ્રધાનપણું મટવા નથી દેતા એના કારણરૂપ આ બધા અંતઃશત્રુ છે અને એ અંતઃશત્રુને હટાવવા માટે પોતાના અંગમાં રહીને જીવ જો ભજન કરે ને તો સત્વરે ભગવાન સુધી પહોંચી જાય. જેમ કે એક મુમુક્ષુ છે, એને કથા વાર્તા સાંભળવાનું અંગ છે, એને જ્યારે મૂંઝવણ થાય, એને જ્યારે કોઈક શોક થાય, એને જ્યારે કોઈક મોટું નુકસાન થયું હોય, એને ક્યારેક મોટો રોગ થયો હોય, એવા સમયમાં જેણે અંગને ઓળખી રાખ્યું હોય એવા મુમુક્ષુઓ કથા સાંભળવા બેસી જાય. કથા સાંભળે, કથામાં પણ એમણે પાછા વિષય નક્કી કર્યા હોય, વચનામૃતની વાતો, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, ભક્ત ચિંતામણી, એમાં પણ પાછું નક્કી કર્યું વચનામૃતમાં તો આટલાથી આટલા વચનામૃત, ભક્ત ચિંતામણીમાં તો આ આ પ્રકરણો, અને એ પ્રકરણ શરૂ થઈને એનું ચિત્ત એમાં એવું ઓતપ્રોત થઈ જાય, એવું ઓતપ્રોત થઈ જાય કે અનંત પ્રકારના વિક્ષેપો છે એની ક્ષણવારમાં સમી જાય. શું આપણે આવી રીતે અંગને ઓળખ્યું છે? શું આપણે આવી રીતે આપણા અંગને કેળવ્યું છે? બીજા નંબરનો મુદ્દો, આ સ્લાઇડમાં તમે જોજો, આ
આખા વચનામૃતનો સાર ચાર પ્રશ્નો અને ચાર એના સુંદર સમાધાન છે. મહારાજ કહે છે, સત્સંગ વિના બીજો પદાર્થ પ્રદાન થાય ત્યારે દાજ થવી જોઈએ. એક સામાન્ય ગ્રહસ્થાશ્રમીનું દ્રષ્ટાંત આપી એને માતા બહેન દીકરી એના વિશે ભૂંડોઘાટ થાય તો કેવી દાજ થાય એ સામાન્ય દ્રષ્ટાંત આપી મહારાજે અસામાન્ય વાતને સમજાવી છે. આપણને સાધારણ ભૂમિકાથી લઈ સીધા અસાધારણ એવા અક્ષરધામ સુધી પહોંચવાનો માર્ગ મહારાજે બતાવ્યો છે. જગતમાં જ્યાં અતિ આત્મબુદ્ધિ અતિ પ્રીતિ છે ત્યાં ખોટો ખરાબ ઘાટ થાય તો કેવી દાજ થાય છે, એમ ભગવાન સિવાયના બીજા પદાર્થમાં ખેંચાણ થાય ને તો દાજ થવી જોઈએ. પ્રથમનું વચનામૃત 44મું, પંચામૃતનું ભોજન કરતો હોય અને એમાં જો કોઈ ખોબો ભરીને કાકરા નાખે તો કેવી દાજ થાય, કોઈ કપાળમાં બળબળતો ડામ દે તો કેવી બળતરા થાય. ભગવાન સિવાય બીજો સંકલ્પ થાય અને આવી દાજ થાય, આવી બળતરા થાય તો મહારાજ કહે જાણવું એને ભગવાનમાં સાચો સ્નેહ છે, પાક્કી પ્રીતિ છે. ફરીવાર પ્રશ્ન આપણી સામે આવ્યો, આપણે વિચારી લઈએ, શું આપણને આવો સાચો પ્રેમ ભગવાન પૂજ્યપાદ ગુરુજી સંતો ભક્તોમાં છે? કરવો પડશે ને. હવે એના કરતાં પણ આગળ ત્રીજો મુદ્દો સમજવા જેવો જે છે, જે મહારાજ અદ્ભુત વાત કરે છે. મહારાજ એમ કહે છે, આ સત્સંગનો દિવ્ય મહિમા સમજવો. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને જે વાત કરી છે, અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, તપ, ત્યાગ, વ્રત, યજ્ઞ, તેનાથી જેવો વશ થતો નથી તેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું. અરે મહારાજ ક્યાં સુધી કહે છે, આ જન્મે જે કંઈ સારા સંસ્કાર છે એ સત્પુરુષના યોગે કરીને છે, અને ગયા જન્મે પણ જે કંઈ સારા સંસ્કાર થયા છે તે પણ સત્પુરુષના યોગે કરીને જ છે. સત્પુરુષના યોગ વિના સારા સંસ્કાર કોઈ પણ જીવને પ્રાપ્ત થતા જ નથી. આ તો સત્સંગનો પાયો છે. તમારામાં કે અમારામાં જે કંઈ સારી વસ્તુ છે ને એ મોટા પુરુષના સમાગમે કરીને, એની કૃપાએ કરીને પ્રાપ્ત થયું છે. અનાદિકાળથી અજ્ઞાનમાં અથડાતો આ આત્મા થોડો ઘણો મોક્ષના માર્ગે ચાલ્યો છે ને એ પણ મોટા પુરુષની, મુક્ત પુરુષોની કૃપાનું જ ફળ છે. મહારાજ કહે છે, અમે તો આ સભા જે છે ને, સંતોની ભક્તોની સભા બેઠી છે ને, શ્વેતદ્વીપમાં સભા છે, ગોલોક વૈકુંઠમાં સભા છે, તેનાથી પણ આ સભાને હું અધિક દેખું છું અને પ્રકાશે યુક્ત દેખું છું. અને મહારાજ ત્યાં સુધી કહે છે કે જેમાં લગાર પણ અમે મિથ્યા કહેતા હોઈએ ને તો આ સંત સભાના અમને સોગંદ છે. આવા સોગંદ શા માટે ખાવા પડે છે? આવું અલૌકિકપણું બધાને સમજાતું નથી. બસ વાલા ભક્તો, આ સત્સંગને આવો અલૌકિક આપણે સમજવો પડશે. વચનામૃત ગઢપુર મધ્યનું 13મું, મહારાજ એમ કહે, અમને આ દાદા ખાચરનો દરબાર દેખાતો નથી, આ ઓસરી દેખાતી નથી, અમને તો અક્ષરધામની સભા દેખાય છે. અમે પણ અક્ષરધામમાં બેઠા છીએ, તમે બધા પણ અક્ષરધામમાં બેઠા છો. તમારે ને મારે પણ આ વાત પાકી કરવી પડશે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, એ છટા છૂટે છે તેજની, જાણે ઉગ્યા કોટે ઇંદુ છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાંત સ્વામીની નજર કેવી છે! આ બ્રહ્મ સભામાં જે કોઈ બેઠા છે ને, એક એક ભગવાનના અક્ષરધામના મુક્તો છે. બસ સાગરમાં તો સ્વામીએ કેવું લખ્યું, આ કડી દરેક યુવાનોએ યાદ રાખવી જોઈએ, હરિહરિ જન્મે જે સોભાવા તે સોહોત હે આપ સ્વભાવા, હરિહરિ જન્મે જે સોભાવા તે સોહોત હે આપ સ્વભાવા.
मुख के शोभा करिए जैसी मुकर में भासत है तेसी। चेहरो जेवो होय ने एवोज अरीसा में देखाय। बस एवी रीते आपने हरि संतो भक्तों में जेटलो भाव छे ने एटली ज आपणी वास्तविकता छे। एटले के आपने संतो भक्तों में भक्तपणानो भाव देखातो होय ने तो हजी आपणे भक्त थया छीए। आपणने एम लागे आ बधा एकांतिक छे तो समझवू ए तो एकांतिक छे ज, आपणे हवे एकांतिक थई गया। अने एम लागे आ बधा मुक्तो छे तो आपणे समझवू के हवे आपणामां मुक्त भाव प्रगट थई गयो। अने आपणने एम लागे आ बधा तो अक्षरधामना अनादि अक्षर मुक्त छे, आवो अनादि मुक्तनो भाव जागे ने तो समझी लेवू कि हवे आपणे पण अनादि अक्षर मुक्तनी स्थितिने पामी चूक्या। અલૌકિકપણું ભગવાન શ્રીહરિનો શબ્દ છે અલૌકિકપણું। આ બધાને સમજાતું નથી ને એટલે સોગંધ ખાઈને મહારાજે વાત સમજાવે છે। સોગંધ ખાઈને વચનામૃત મધ્યનું 21મું કલ્યાણના મુદ્દાનું વચનામૃત મહારાજ એમ કહે આ વાત એકવાર કહેવાથી સમજો કે લાખ વાર કહેવાથી સમજો, આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, આ વાત સમજે જ છૂટકો છે। રામકૃષ્ણાદિક પરોક્ષ અવતારનું જેવું મહાત્મ્ય જાણે છે, નારદ સનકાદિક સુખજી જેવા પરોક્ષ સાધુનું જેવું મહાત્મ્ય જાણે છે, જળભરત હનુમાનજી ઉદ્ધવજી ઇત્યાદિક પરોક્ષ ભક્તનું જેવું મહાત્મ્ય જાણે છે, એવું જો પ્રગટ ભગવાન પ્રગટ સંત અને પ્રગટ ભક્તને વિશે મહાત્મ્ય સમજે તો કલ્યાણને અર્થે કરવાનું કાંઈએ બાકી રહેતું નથી। લો એ પરોક્ષ થે ભવતણો પાર આવે નહીં, પ્રગટ ઉપાસના સૌથી મોટે। મુક્તાનંદ સ્વામી આપણા આદિ ગુરુ, મેં હમણાં જ કહ્યું ને પ્રગટ ભક્તિના હિમાયતી હતા સ્વામીના। એવા કેટલા બધા કીર્તનો છે, કેટલા બધા કીર્તનો જેની અંદર સ્વામીએ પ્રગટ મહિમાનો કેટલો અપાર ભાવ લખ્યો છે। ભજન કર ભજન કર ભજન કર ભાવસું, રાખ હરિ સ્વરૂપમાં મન તારું, પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, ઉરથ કે નાશ પામે અંધારું। સ્વામીના કેટલા કીર્તનો છે, એક બે નહીં। એ મંગળ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે, તપ તીરથ કરે દેવ ડેરા, મન ન ટળે રે મસાણી રે। સ્વામિનારાયણનું સ્મરણ કરતા પ્રગટ ભગવાન ઓળખાવાને, પ્રગટ સંત ઓળખાવાને, પ્રગટ ભક્ત ઓળખાવાને આ અઘરામ અઘરી વાત છે। છેલ્લી વાત લાગે છે સાંભળવાની, મહારાજ કીધુંના વચનાવર્તમાં છેલ્લે મહારાજ કહે આમ તો આ વાત જાડી હોય એવી લાગે છે પણ આ વાત એવી ઝીણી છે, અતિશય ઝીણી છે, અતિશય સૂક્ષ્મ છે, જે સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય ને એ જ સમજી શકે, સ્થૂળ બુદ્ધિવાળાનું કામ નથી। ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે કરોડ નિયમ પાળે તો પણ કલ્યાણ ન થાય, પણ પ્રગટ ભગવાન કે પ્રગટ સાધુ મળે અને એની આજ્ઞાથી એક નિયમ પાળે ને તો પણ કલ્યાણ થઈ જાય। અરે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે આજે તો મહારાજ ભગવાન પણ પ્રગટ છે, ભગવાનના સાધુ પણ પ્રગટ છે અને ધર્મ નિયમ પણ પ્રગટ છે। બસ આ પ્રગટનો સત્સંગ છે, કલ્યાણ પણ પ્રગટ છે। વચનામૃત અંત્યનું 7મું મર્યા પછી મુક્તિ થાય એવું નથી, છતે દેહે કલ્યાણ, છતે દેહ અક્ષરધામના મુક્તો જેવું સુખ આ લોકમાં ભગવાન શ્રીહરિએ આપ્યું છે। એ રૂડી મૂડી પામ્યા રોકડી નહીં ઉધારાની વાત, ભગવાન સ્વામિનારાયણે કેવી અદ્ભુત વાત કરી છે। એ રૂડી મૂડી પામ્યા રોકડી એ નહીં ઉધારાની વાત,
ઉધાર રાખ્યું નથી, રોકડા રૂપિયાની જેમ ભગવાન શ્રીહરિએ રોકડું કલ્યાણ આપ્યું છે. તમારે ને મારે બસ થોડી મહેનત કરવાની છે, થોડી મહેનત. કઈ મહેનત? આ ચાર મુદ્દા પાક્કા સમજવાના છે. ફરીવાર આપણે રિપીટ કરી લઈએ. પહેલો મુદ્દો, પોતાના અંગને ઓળખતા શીખવું અને અંગમાં રહીને ભજન કરે તો કામ ક્રોધાદિકના વિક્ષેપ ટાળી શકે. બીજો મુદ્દો, સત્સંગ વિના બીજા પદાર્થનું પ્રધાનપણું થાય ત્યારે દાજ થવી જોઈએ, દુઃખ થવું જોઈએ, તો જ એના હૃદયમાં સત્સંગ પ્રધાન થઈ શકે અને રહી શકે. કોઈ બહુ સરસ લખ્યું છે, ઊંચાઈ ઉપર ચડવું એ અઘરું છે, એના કરતાં પણ ઊંચાઈ ઉપર ટકી રહેવું ને એ વધારે અઘરું છે. આ સત્સંગમાં આવવું એ અઘરું છે, પણ એના કરતાં સત્સંગમાં ટકી રહેવું ને એ વધારે અઘરું છે. એ સત્સંગને ટકાવી રાખવો હોય ને તો આ બીજા નંબરનો મુદ્દો. સત્સંગ વિના કોઈ પણ પદાર્થ પ્રધાન થવા જાય ને આપણને દુઃખ થવું જોઈએ. વ્યવહાર પ્રધાન થઈ ગયો. ખોરાસાના રાજાભાઈ, સંતો આવવાના હતા એટલે વેપારીને કહી રાખેલું, મારા ઘરેથી સીધું લાવી આપજો. સમયે ઘરવાળાએ સીધું ન આપ્યું અને રાજાભાઈને કેવું દુઃખ થયું. કેવી દાજ થઈ આપણે જાણીએ છીએ. શું આપણને દાજ થઈ છે ક્યારે? ત્રીજો મુદ્દો, સત્સંગનો દિવ્ય મહિમા સમજવો. આ વચનામૃતમાં મહારાજે જે વાત કરી છે ને એ તમારે માટે ને મારે માટે કરી છે. આવો દિવ્ય ભાવ, આવું અલૌકિકપણું આપણે અંતરમાં સમજવાનું છે. અને ચોથો ને છેલ્લો મુદ્દો, મહારાજ એમ કહે છે, જીવને તો પરોક્ષમાં જેવી પ્રતીતિ થાય છે એવી પ્રત્યક્ષમાં નથી થતી. મહારાજે બહુ સારી ભાષામાં જીવ પ્રાણી માત્રની કસર ખોટ કહી દીધી છે. આ ખોટ છે ને, એટલે જ જીવ અનાદિકાળથી અજ્ઞાનમાં ભટક્યા કરે છે. એને ભગવાન, ભગવાનના સંત ઘણીવાર મળ્યા છે, પણ એક પણ વખત એણે ઓળખ્યા નથી, ઓળખીને એની મહિમાપૂર્વક સેવા કરી નથી, એટલા માટે અથડાયા કરે છે. પૃથ્વી તો વાંધણી હોતી જ નથી. કેવી મજાની વાત કરી મહારાજે. એટલે શ્રુતિનું વાક્ય, વેદનું વાક્ય લઈ મહારાજ કહે છે, જેવી પરોક્ષ દેવમાં પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિમાં થાય તો સર્વે અર્થ સિદ્ધ થાય છે. આ ચાર મુદ્દા. ચોથો મુદ્દો, મહારાજે કેટલી સરસ વાત કરી કે જો આટલું થઈ જાય, એટલે કે પ્રગટ સંત, પ્રગટ ભક્ત અને પ્રગટ ભગવાન આપણને આ પીવડા મહારાજ મળ્યા છે. અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ મહારાજ છે. આપણને પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે. જે મહારાજના અનાદિ મુક્તો છે એવા જ આ મહામુક્ત છે. આવા મોટા પુરુષની સાથે રહીએ, બેસીએ, એનો સમાગમ કરીએ આપણે ઘણીવાર જોઈએ છીએ. અંકલેશ્વરમાં હિમાંશુ ભગત કરીને બહુ સારા સત્સંગી ભક્ત છે. હું ઘણીવાર એમને ઘરે પધરામણી પણ ગયો છું. એમના પિતાજી હીરુભાઈ, હીરુકાકાની ઉંમર થોડી મોટી, અચાનક બીમાર થયા. બીમારી એવી કાતિલ હતી કે કોઈ એવો વાયરસ આવી ગયો હતો, જીવલેણ બીમારી હતી. પરંતુ આ બધા પરિવારોને ગુરુજીને વિશે, સંતો વિશે એટલો બધો દિવ્ય ભાવ. હિમાંશુભાઈ ગુરુજી પાસે આવ્યા, બધી વાત કરી. ગુરુજીએ મહારાજને પ્રાર્થના કરી. ગુરુજીની પૂજામાં નખકેશનું પાણી છે, સોરી, પૂજામાં નખકેશ રાખ્યા છે. નખકેશ પાણીમાં બોળી, એટલે કે મહારાજનો પ્રસાદીના નખકેશવાળું પ્રસાદીનું જળ કરી અને હિમાંશુભાઈને આપીને કહ્યું કે બાપુજીને હોસ્પિટલમાં રોજ આ પાણી થોડું થોડું આપજો. અમે મહારાજને પ્રાર્થના કરશું અને તમે સારામાં સારી સારવાર કરજો, સેવા કરજો. ભારતના ઘણા બધા ભક્તો આ ઘટનાને જાણે છે. બન્યું પણ એવું, હીરુકાકા દવાખાને હતા, રોજ પાણી આપે, મહારાજનું ભજન કરે, પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ, ગુરુજીની પ્રાર્થના. અને બન્યું પણ એવું, અઠવાડિયાની અંદર દાદાને સારું લાગવા લાગ્યું. રિકવરી એટલી જોરદાર થઈ, ડોક્ટરોને આશ્ચર્ય થયું, બીજા દર્દીઓને આશ્ચર્ય થયું. જેમાંથી માણસ બચે જ નહીં આવો કાતિલ રોગ, એમાંથી હીરુકાકા બેઠા થઈ ગયા. કંડારી ગુરુકુલ દર્શન કરવા આવ્યા. ગુરુજી સંતોને ઘણીવાર મળ્યા,
સંતો ભક્તોમાં અપાર શ્રદ્ધા થઈ ગઈ. હું કહેવા એ માગું છું, પ્રગટ સંત મળે, પ્રગટ સંતની ઓળખાણ થાય, પ્રગટ સંતની મહિમાપૂર્વક સેવા થાય, એ જેમ કહેમ કરે તો કેવું કામ થઈ જાય. આ લોકમાં પણ જીવ સુખ્યો થાય, પરલોકમાં પણ જીવ સુખ્યો થાય. મહારાજ ત્યાં સુધી કહે છે સર્વે અર્થ સિદ્ધ થાય છે. આ લોકમાં તો કંઈક સારું થાય જ છે, પણ મહારાજ આગળ આ જ વચનામૃતમાં કેવી સરસ વાત કરે છે. દેહ મૂકીને જેને પામવા હતા તે તો છતે દેહ મળ્યા છે, જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહ પામી ચૂક્યો છે. એને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મળે અને જે મહાસુખ માણે ને એવું મહાસુખ સહેજે સહેજે અંતરમાં આવવા લાગે. આવા સત્પુરુષને વિશે પ્રગટ ભાવ થાય ત્યારે, એવા ભક્તોને વિશે, આ સત્સંગને વિશે જે હરિભક્તો છે ને, પુરુષ પુરુષ ભક્તોનો મહિમા સમજે, બહેનો બહેનો ભક્તોનો મહિમા સમજે. વચનામૃતમાં મહારાજે વિવેક બતાવ્યો, પુરુષો જો બહેનો ભક્તો પ્રગટ એનો મહિમા સમજવા જાય તો ક્યારેક એ મહિમા વિકારમાં પરિવર્તિત થાય અને વિનાશ કરે છે. મહારાજે લીટી દોરી છે, માટે પુરુષોએ બહેનોનો મહિમા સમજવામાં વિવેક ગુમાવવો નહીં. વચનામૃતમાં મહારાજે ટકોર કરી છે, બહેનોએ પુરુષ ભક્તોનો મહિમા સમજવામાં વિવેક ગુમાવવો નહીં, મહારાજની દોરેલી લીટી છે. માટે બહેનો બીજા બહેનોમાં જીવબા લાડુબા આવા દિવ્ય સદગુણોનો વિચાર કરે, પુરુષો પુરુષોમાં એવા દિવ્ય સદગુણો દિવ્ય ભાવ એનો વિચાર કરે. ઘણી વાર વાત કરું છું, આ જગતમાં સેલ્લામાં સેલ્લું કામ, સેલ્લામાં સેલ્લું કામ હોય ને તો બીજાના દોષને શોધવા. કોઈ માણસને કીધું હોય ને બીજાના દોષ બતાવો, ફટોફટ બતાવવા લાગશે. અને અઘરામાં ઘરું કામ પોતાના દોષને શોધવા. અને વચનામૃતનું મેથેમેટિક્સ એવું છે, વચનામૃતનું સુપ્રીમ મેથેમેટિક્સ, સર્વોપરી મેથેમેટિક્સ આ એટલું છે સમજવા જેવું, પોતાના દોષ જ્યારે દેખાય ને ત્યારે જ એને સામેવાળાના સદગુણ દેખાય, સામેવાળાના સદગુણ દેખાય ને ત્યારે જ એનો મહિમા સમજાય, મહિમા સમજાય ને ત્યારે જ એમાં દિવ્ય ભાવ ને અલૌકિકપણું આવે. આપણામાં કંઈક ખોટ દેખાય ત્યારે આપણને સામેવાળા જીવમાં કંઈક મહાનતા દેખાય. આ બહુ પ્રેક્ટિકલ સાયન્સ છે. આપણે યુવાનોએ મહારાજને ગુરુજીને રાજી કરવા આ દિશામાં થોડી થોડી યાત્રા કરવી પડશે, ચિંતન કરવું પડશે, વિચાર કરવો પડશે. અને વાલા ભક્તોનું સુખ પણ એટલું અલૌકિક છે, એકવાર તમે ચાલુ કરો, તમે ઘરમાં પરિવારમાં સમાજમાં સત્સંગમાં મંદિરમાં બધી જગ્યાએ અક્ષરધામની સભામાં બેઠા છો ને, મહારાજ બોલ્યા નહીં કે આ સભા અક્ષરધામની સભા છે, આપણને પછી સદાય એવું લાગશે હું અક્ષરધામમાં છું, આ બધા મુક્તો છે. એના માટેની આ ચાર વાત, ચાર મુદ્દા, ફરીવાર આ સ્લાઇડ જોઈ લઈએ. પોતાના અંગને ઓળખીને ભજન કરતા શીખીએ, સત્સંગ વિના બીજા પદાર્થનો ઘાટ થાય ત્યારે દાજ થવી જોઈએ, સત્સંગનો દિવ્ય અને અલૌકિક મહિમા સમજતા શીખીએ, અને ચોથો મુદ્દો અતિ મહત્વનો, જેવી પરોક્ષ દેવમાં પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિમાં પ્રતીતિ થાય ત્યારે સર્વે અર્થ સિદ્ધ થાય છે. યુવા સભાના કોર્સની આ વાત બધા યુવાનો, બધા યુવતી ભક્તો અતિ દ્રઢ કરીને ગાંઠે બાંધી રાખજો. કલ્યાણ માટેની મુદ્દાની મહત્વની માસ્ટર કી જેવી આ વાત છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.